કેશોદના સિંગદાણાના વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી. કેશોદના સિંગદાણાના વેપારીઓ સાથે ચેન્નાઈની પેઢી દ્વારા શહેરના 4 કરતા વધુ વેપારીઓ સાથે ચેન્નાઈ સ્થિત એગ્રોકોપ ઇન્ડિયન લિમિટેડ સિંગદાણાની ખરીદી કરી કરોડો રૂપિયા જેવી રકમનું દેવારું ફૂંકી નાખ્યું, જેમાં કરોડોની છેતરપિંડીથી આર્થિક પાયમાલ બનતા વેપારીઓને બચાવવા તંત્રએ સમયસર પગલાં ભરવા જરૂરી. કેશોદમાં સિંગદાણાના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગજાના વેપારીઓના કરોડો રૂપિયા ચાવ કરી જતી ચેન્નઈની એક કંપની વિરુદ્ધ સરકારની પોર્ટલ સંસ્થા દ્વારા છેતરપિંડી થયેલી લેણી રકમ પાછી મેળવવા પિટિશન દાખલ કરવામાં આવી છે. હજુ ઘણા વેપારીઓ પિટિશન કરવા મન મનાવી રહ્યા છે, જ્યારે નવા વેપારીઓ ન છેતરાય તે માટે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યો છે. કેશોદ શહેરના આર્થિક વિકાસમાં સિંગદાણાના ઇન્ડસ્ટ્રીનું મોટું યોગદાન રહ્યું છે, જેના કારણે દેશ અને વિદેશમાં સિંગદાણાની જબરી માંગના કારણે મોટા પાયે નિકાસ પણ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા 5 વર્ષમાં બહારના રાજ્યના મોટા ગજાના વેપારીઓ સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ગુજરાતના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યાની કેસ પણ સામે આવ્યા છે, જેમાંના મોટાભાગના કેસમાં વેપારી અને પોલીસ જુદા જુદા રાજ્યોમાં રહેતા આરોપીઓના ડેલે હાથ દઈ પાછા ફર્યાના દાખલા છે. મોટી છેતરપિંડીના કારણોસર શહેરની અમુક પેઢી તો દેવાનું પણ ફૂંકી દીધું છે, ત્યારે શહેરના 4 કરતા વધુ વેપારીઓ સાથે ચેન્નઈ સ્થિત એગ્રોક્રોપ ઇન્ડિયા લિમિટેડ સિંગદાણા ખરીદી કરી 2 કરોડ જેવી રકમનું દેવાનું ફૂંકી નાખ્યું છે અને આજ આપવું અને કાલ આપવું તેમ કહી 7 મહિના જેવો સમય પસાર કરી નાખ્યો છે. આટલા લાંબા સમયે લેણી રકમ ન મળતા વેપારીઓ છેતરપિંડી થયાનું માની નાના ઉદ્યોગકારોના હિતોનું રક્ષણ કરતી સરકારી ઓનલાઈન કાઉન્સિલ મેસમાં પિટિશન દાખલ કરી છે, જ્યારે વધુ વેપારીઓ જરૂરી કાગળો ઊભા કરી આ સંસ્થા દ્વારા પિટિશન કરવાનો મૂળ બનાવી રહી છે. તેવા સમયે હજુ પણ ચેન્નઈની આ કંપની નવા વેપારીઓ સાથે એડવાન્સ પેમેન્ટ જેવી લાલચ આપી છેતરપિંડી કરી રહી છે, તેથી લાલચાના વેપારીઓ લાલચમાં ન આવે તે માટે વેપારી સંગઠનના આ ચેટિંગ કરતી પેઢી વિરુદ્ધ સોશિયલ મીડિયાના સહારે મેસેજ વાયરલ કરી રહ્યું છે. જો આ રીતે વેપારીઓ છેતરાતા હશે તો સિંગદાણાની 150માંથી માંડ 50 જેટલી બચેલી ઇન્ડસ્ટ્રીઝને પણ મોટો ધક્કો લાગશે. તેથી તંત્ર દ્વારા સમયાંતરે નાના ઉદ્યોગકારોને બચાવવા કડક નીતિ અખત્યાર કરવી પડશે. આ અંગે વેપારીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા 2006માં બનાવાયેલી મેસ્ક માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલિટેશન કાઉન્સિલ સંસ્થાના ઉદ્યોગકારોના લાંબા સમયથી રોકાયેલા પેમેન્ટ સંબંધી ફરિયાદ નિવારણ કરતી ઓનલાઈન સંસ્થા છે. જે ઉદ્યોગકારો રજીસ્ટર થયેલા છે તેનું જ આ સંસ્થા ઓનલાઈન સમાધાન કરવા પિટિશન કરે છે, જેમાં પ્રતિવાદીની નોટિસ બાદ પેમેન્ટ ચૂકવવા 15 દિવસનો ગાળો આપવામાં આવે છે. તે દરમિયાન સામેના પક્ષકારો સાધનિક પુરાવાઓ રજૂ કરવા મોકો આપે, જેની કાર્યવાહી સામે માત્ર હાઈકોર્ટ સિવાયની કોર્ટમાં કાર્યવાહી થઈ શકતી નથી. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. ચેન્નઈની એગ્રોક્રોપ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં માલ સપ્લાય કરેલો અને એ 8 દિવસ પેમેન્ટ કન્ડિશનમાં હતો અને જે આજે 270-280 દિવસ થયા હજી સુધી પેમેન્ટ એ લોકો કરતા નથી અને હર ટાઈમ કંઈ ને કંઈ નવા બહાના કાઢે છે. અને અત્યારે અમારી 4 પેઢીઓએ MSME માં ફરિયાદ દાખલ કરેલી છે. અમારા કન્સલ્ટન્ટ્સ અહીંયા કેશોદમાં ખેટીભાઈ દેવાણી છે, એમના તરફથી બીજી પણ 17-18 પેઢીઓના પૈસા બાકી છે. હજી એ લોકો પણ કાગળિયાની પ્રોસેસ કરે છે, આગળ વધુ કાર્યવાહી એ લોકો પણ કરવાના છે. અને આ કંપની બીજી પણ ગુજરાતની ઘણી બધી સિંગદાણાની ફેક્ટરીઓને છેતરવાના પ્રયાસ કરે છે, જે છેતરામણ ન થાય એટલા માટે અમે આજે આ વિડીયો અને પ્રેસ રિપોર્ટ રિલીઝ કરીએ છીએ. અને આ MSME માં 45 દિવસ પછી જો પેમેન્ટ ડીલે થયું હોય તો તેમાં તમે પોતાના ડોક્યુમેન્ટ સબમિટ કરી અને નોટિસ એ લોકો ઇસ્યુ કરે છે, જેમાં 15 દિવસની અંદર સામેવાળી પાર્ટીને પેમેન્ટ કરવું કમ્પલસરી હોય છે. ખાસ કરીને આ પાર્ટી કેવો માલ લે છે? આ પાર્ટીનું મેઇન કામ સિંગદાણાનું છે ગુજરાતમાં, અને બહાર તો બીજી બધી કોમોડિટીઓમાં પણ કામ કરે છે, પણ ગુજરાતમાં ખાસ
સિંગદાણાનો વેપાર એમનો મોટો છે. અંદાજે ગુજરાતમાં કેટલી પાર્ટી એવી હશે કે એના કેટલા કરોડ રૂપિયા ફસાણા છે? ગુજરાતમાં તમે સમજો કે બધી પાર્ટીઓ થઈને અંદાજિત 10 કરોડ રૂપિયા બાકી હશે, ને ઘણાના તો 2-2 વર્ષ થઈ ગયા છે, છતાંય પેમેન્ટ એ લોકો હજી આપતા નથી. જે બિઝનેસ છે એ સિંગદાણાના યુનિટ જે ચાલે છે એના ઘણા બધા યુનિટના કામો કરું છું. છેલ્લા ઘણા સમયથી એક વસ્તુ જે છે હિસાબની રીતે અને એકાઉન્ટિંગની દ્રષ્ટિએ મારા ધ્યાનમાં આવતા પાર્ટી પાસે વિગતો માગતા જાણવા મળ્યું કે ચેન્નઈની એગ્રોક્રોપ એક્ઝિમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા 10 દિવસ અને 15 દિવસના પેમેન્ટની કન્ડિશનથી માલની ખરીદી કરવામાં આવે છે, અને આ માલની ખરીદી કર્યા બાદ 15 દિવસમાં જે પેમેન્ટ કરવાનું હોય છે એ આજે 200 દિવસ 250 દિવસ એવા સમયથી ઘણા પાર્ટીઓના 1-1 વર્ષથી પેમેન્ટ બાકી છે. આ વસ્તુ મારા ધ્યાનમાં આવતા પાર્ટીઓને આનાથી થતા નુકસાન અથવા તો હર્ડલ્સ જે હિસાબની રીતે પડે છે એના બાબત મેં પાર્ટી સાથે ચર્ચા કરેલી હતી કે સામાન્ય રીતે પાર્ટીના નાના ઇન્વેસ્ટરોના જે કંઈ વ્યવહારો છે એ બેંકની લિમિટ બેંકની લોન દ્વારા ચાલતા હોય છે. આવી રીતે બેંક જ્યારે બેંકમાંથી નાણાંની ધિરાણ લેવામાં આવતું હોય છે ત્યારે બેંકની શરત પ્રમાણે સ્ટોક ઉપર અને ઉઘરાણી ઉપર બેંક સામાન્ય રીતે ધિરાણ કરતી હોય છે. તો ઉઘરાણીની 50% રકમ જેવી બેંકમાંથી ધિરાણ મેળવી શકાય છે, પણ કન્ડિશન એવી હોય છે કે 45 દિવસની અંદર આવા પેમેન્ટ આવી જવા જોઈએ. જ્યારે 200-200 દિવસથી પેમેન્ટ નથી આવતા અને આવી રકમ જ્યારે 50 લાખ 60 લાખ 70 લાખ 1 કરોડ જેવી બાકી ખેંચાતી હોય ત્યારે પ્રોબ્લેમ એ થાય છે કે બેંકની લિમિટ સેટ થતી નથી અને નાના ઉદ્યોગકારોને પોતાના માલના વેચાણના પૈસા તો ઓલરેડી અટકેલા હોય જ છે, એની સામે બેંકની લિમિટ પણ વાપરવા મળતી નથી. એટલે મારા ધ્યાનમાં ગવર્મેન્ટનું MSME જે સમાધાન યોજના 2006થી લાગુ પડેલી છે તેનું તે ધ્યાનમાં આવતા મેં મારા જે ક્લાયન્ટ હતા એમને આ બાબત માહિતગાર કર્યા અને મેં એમને કહ્યું કે આની ઉપર આપણે પિટિશન દાખલ કરવી જોઈએ, અને તેમના દ્વારા જરૂરી પૂરતા ડોક્યુમેન્ટ્સ મને પ્રોવાઈડ કરવામાં આવ્યા એટલે મેં MSME સમાધાન યોજનામાં પિટિશન દાખલ કરેલી હતી. અને અત્યાર સુધી મેં એવા 4 ક્લાયન્ટ છે કે જેમની પિટિશન દાખલ થયેલી છે. ઘણા એમાંથી 3 ક્લાયન્ટના 15 દિવસની અંદર પેમેન્ટ કરી આપવા માટેની નોટિસ માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલિટેશન કાઉન્સિલ દ્વારા આપી દેવામાં આવેલી છે. હવે MSME સમાધાન યોજના એ શું છે? તો MSME એટલે દરેક નાના ઉદ્યોગકારોનું MSMEની અંદર રજિસ્ટ્રેશન થયેલું હોય છે. 2006માં અમલમાં આવેલી આ યોજના અંતર્ગત 45 દિવસ કરતાં જો મોડું પેમેન્ટ કોઈ પણ પાર્ટી અથવા તો કોઈ પણ ખરીદનાર કરે છે ત્યારે તેની સામે MSME સમાધાન યોજનામાં પિટિશન દાખલ કરી શકાય છે. પિટિશન દાખલ કરતી વખતે જરૂરી પુરાવાઓ જે જોડવાના હોય છે એ પુરાવાઓ અપલોડ કર્યા પછી 8 કે 10 દિવસની અંદર આપણા દ્વારા દાખલ કરાયેલી પિટિશનને કેસની અંદર કન્વર્ટ કરવામાં આવે છે, અને કેસની અંદર કન્વર્ટ થયા બાદ જેણે પણ આ 45 દિવસ કરતાં વધારે સમયથી આપણું પેમેન્ટ અટકાવેલું હોય એની પાસે ખુલાસાઓ માગવામાં આવે છે, અને મોટાભાગના કેસની અંદર 15 દિવસની અંદર આવા પેમેન્ટ કરી આપવા માટે નિર્ણય લેવામાં આવે છે. અને મારા જે 4 ક્લાયન્ટની મેં ડિટેલ અપલોડ કરેલી છે એ અંતર્ગત જે માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલિટેશન કાઉન્સિલ છે એમાં એ કેસને પુટઅપ કરવામાં આવેલો છે, અને એણે 15 દિવસની અંદર એગ્રોક્રોપ એક્ઝિમ પ્રાઇવેટ લિમિટેડને પેમેન્ટ કરવા માટે